નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત. હાલ મિત્રો, આપણા ગુજરાતમાં દારૂબંધીની ફક્ત વાતો કરવામાં આવે છે, કારણ કે ભરૂચના જંબુસરના નાડા ગામમાં દેશી દારૂને કારણે અનેક પુરુષોના મોત થયા છે. નવ યુવાનો દારૂની લતે ચડી જતા પોતાની માતાને માર મારે છે. સરપંચ સહિત ગ્રામજનોએ અનેક રજૂઆત કરવા છતાં પણ ગામમાં દારૂનું દૂષણ અટકાતું નથી. આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અવારનવાર સામે આવતા દ્રશ્યો પર અનેક સવાલો ઊભા થાય છે. જંબુસરના સેવાળા પર આવેલા નાડા ગામમાં 5,000 વસ્તી છે અને આ ગામમાં 150 પણ વધારે ઘર એવા છે કે જ્યાં ફક્ત વિધવાઓ રહે છે. એટલે આ ગામમાં અત્યાર સુધીમાં દારૂને કારણે 150 પણ વધારે લોકોના મોત થયા છે. તો પણ મિત્રો, આ ગામના નવ યુવાનો દારૂનું વ્યસન છોડતા નથી. દારૂને કારણે આ ગામમાં 150 પણ વધુ સ્ત્રીઓ વિધવા થઈ છે, જ્યારે હજુ પણ અનેક સ્ત્રીઓને પોતાના પતિ અને બાળકોની ચિંતા કોરી ખાય છે, કારણ કે ગામમાં અનેક પુરુષ અને નવ યુવાનો દારૂના રવાડે ચડ્યા છે. આ ગામની ઘણી વિધવાઓ એવી છે કે જેમનો એકનો એક પુત્ર પણ દારૂ પીવે છે અને કમાઈને ઘરમાં લાવવાને બદલે ઘરની ઘરવખરી પણ વેચી મારી અને દારૂ પીવે છે. ત્યારે માતાઓને ખાવા માટે ફાફા મારવા પડે છે અને 5-10 રૂપિયાના પડીકા ખાઈને દિવસ કાઢવા પડે છે. આ ગામના સરપંચ અને ગ્રામજનોએ ઘણી બધી રજૂઆત કરી છે, તો પણ આ ગામમાં દારૂના હડ્ડા બંધ થતા નથી. તો મિત્રો, આવી રીતે ગુજરાતના ગામડે ગામડે હાલ દારૂ વેચાઈ રહ્યું છે, તેના વિશે તમારે શું કહેવું છે એ પણ તમે કોમેન્ટ કરી અને જણાવી શકો છો. તો બસ મિત્રો, મારા વિડીયો માટે આટલું જ.